નમસ્કાર એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર જરના કે હાલના મુખ્ય સમાચાર પર એસટી કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને માં સીએલ પર જતા એસટી બસના પૈડા થંભ્યા હતા તો એસટીના મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। साबरकांठा जिला सहित प्रांतिज डेपोना 255 कर्मचारी विविध पड़तर मांगणियों मुद्दे एक दिवस की मां सीएल पर जता प्रांतिज एसटी डेपोना 50 बसों पैड़ा थंभ्या था तो प्रांतिज डेपो ने 3.5 लाख रुपया नुकसान थे तो एसटी कर्मचारी द्वारा प्रांतिज बस डेपो पर एकत्रित थईने सूत्रोच्चार कर्या हता जेमां मुख्यमंत्री विजय रूपाणी नायब मुख्यमंत्री नितिनभाई पटेल विरुद्ध सूत्रोच्चार करी तेमनी हाय हाय बोलावी हती। एसटी बस सेवा बंद रहता प्रांतिज सहित तालुका में एसटी बस मुसाफरों ने भारे परेशानी सामनो करवो पड़ो तो बीजी बाजू बस सेवा बंद रहता विद्यार्थियों ने एसटी बस में कायमी अपडाउन करता कर्मचारी ने मुश्किलों सामनो करवो पड़ो तो। खानगी वाहनों में तगड़ू भाड़ू आपने बेसवा मजबूर थवू पड़ो तो हाल तो एसटी कर्मचारी द्वारा तेमनी मांगणीओ नहीं स्वीकार तो उग्र आंदोलन की चीमकी उच्चार અને એસટી નિગમ સંકલન સમિતિએ ગુજરાત બંધનું એલાન આપેલ છે। ઘણા સમયથી અમારી માગણીઓ સરકારને રજૂઆત વારંવાર કરવા છતાં પણ કાને ધરેલ નથી અને ના છૂટકે અમારે અમારી માગણીઓ લઈ અને આજે એક માસ સીઝનનું એસટી બંધનું એલાન આપેલ છે અને હજુ પણ સરકાર જો કશું આગળ પગલાં નહીં લે તો અમારી સંકલન સમિતિ જે નિર્ણય લેશે એ આગળની કાર્યવાહી સુધીનો તૈયારીઓ છે અમારી અને આ ચોક્કસ મુદતની હડતાળ ઉપર જવાની પણ તૈયારીઓ છે। જેલ ભરો આંદોલન પણ કરશું જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિવારણ નહીં આવે ત્યાં સુધી એસટી એના પૈડા થંભી જવાના છે અને અમે મુસાફર જનતાની પણ અમને સાથ આપે અમે ઘણી બધી વિકટ પરિસ્થિતિમાં પણ મુસાફરની સાથે જ છીએ તો અમને મુસાફર જનતા પણ અમને સાથ આપે અને અમારા આ આંદોલનમાં સહકાર આપી અને અમે માફી માગીએ છીએ કે અમે અમારા કારણે અમારી માગણીઓના કારણે એમને આજે જે વેઠવાનું થશે એ બદલ પણ અમે માફી માગીએ છીએ અને સરકારને એક સંદેશો આપવા માગીએ છીએ કે જો તમે નાના કામદારોનું હિત નહીં ઈચ્છો તો આવું વારંવાર થશે અને એની જવાબદારી સરકાર જ લેવી રહેશે। કામદાર એકતા જિંદાબાદ, ભારત માતા કી જય, કામદાર એકતા જિંદાબાદ, કામદાર એકતા જિંદાબાદ। આજના ત્રણેય યુનિયન સંકલન સમિતિના આદેશના અનુસંધાને અમે આજે જે હડતાલનું આયોજન કરવામાં આવેલ છે તે અમારા મુખ્ય મુદ્દાઓ 7મો પગાર પંચ અને પડતર માગણીઓના અનુસંધાનમાં છે। સરકારશ્રીને અમારું એટલું જ અનુબોધન કરવામાં આવે છે કે અમને જે અત્યારે હાલાકી પડે છે કે જે ફિક્સ પગારવાળાને 19,500 આપવામાં આવે છે જ્યારે એસટી નિગમમાં કાયમી થયેલા કામદારોને 14,000 જ મળે છે। આ અનુસંધાને અમને ફૂલ પગારમાં કઈ રીતે અમારું પૂરું કરવું એ જ અમને તકલીફમાં મૂકી રહ્યું છે। ઘણા પણ એવા વ્યક્તિઓ છે કે જે સિંગલ વ્યક્તિઓ પણ આમાં કામ કરે છે જે આટલા પગારમાં ઘરનું પૂરું કરી શકતા નથી। ધીરે ધીરે શૈક્ષણિક બાબતોમાં પણ એટલી મોંઘવારી વધી ગઈ છે કે પોતાના બાળકોનું પણ એ પૂરું કરી શકતા નથી તો આ અનુસંધાનમાં અમને 7મો પગાર પણ જલ્દીમાં જલ્દી પૂરો કરવું એ એવી અમારી માગણી છે। અમે અમારા હકથી માગીએ છીએ, અમારા વટથી માગીએ છીએ, કોઈ ભીખ માગી રહ્યા નથી। બસ જય હિન્દ, જિંદાબાદ, કામદાર। જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ। રાજકોટ શહેરમાં હોસ્પિટલ ચોકમાં આવેલા બાબા સાહેબની પ્રતિમા ફ્લાયઓવર બ્રિજ બનાવવાના લીધે દલિત સમાજને ઘણી ઠેસ પહોંચી હોય તેમ લાગી રહ્યું છે। કોઈ પણ સમયે કોઈ પણ સમાજના વ્યક્તિને પ્રશ્ન હોય છે ત્યારે હોસ્પિટલ ચોકમાં આવેલા બાબા સાહેબની પ્રતિમાએ તેનું નિરાકરણ થાય છે ત્યારે સરકાર દ્વારા આવા નિર્ણયો લેવામાં આવે તો લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ બાબતે કેટલીક નીચે મુજબની સ્પષ્ટ રાજકોટ મહાનગરપાલિકા કમિશનર દ્વારા કરવામાં આવે તે જરૂરી છે। કમિશનર વ્યક્તિગત લેખિત ખાતરી આપે કે આ બ્રિજ બન્યા પછી ભવિષ્યમાં બાબા સાહેબની પ્રતિમા સાથે કોઈ પણ અપમાનજનક ઘટના ઘટે તેની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે તો તેની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવે। આ બ્રિજ બન્યા પછી તે ચોકમાં ભવિષ્યમાં બ્રિજ ઉપર કે નીચે જરા પણ ટ્રાફિક જામ નહીં થાય તેની ખાતરી આપું છું। ટ્રાફિક જામ થશે તો તેની વ્યક્તિગત જવાબદારી મારી રહેશે। બ્રિજનો તમામ ખર્ચ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હું જમા કરાવીશ।
અમને વિશ્વાસ છે કે આ બ્રિજ માનસિક ધરણા રૂપે બનાવવામાં આવી રહ્યો છે. સિદ્ધાર્થ પરમાર, પૂર્વ ધારાસભ્ય રાજકોટ, અમીરભાઈ ધોળા, પૂર્વ ધારાસભ્ય કેશોદ, ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અસ્મિતા મંચ દ્વારા બાબાસાહેબની પ્રતિમાની ગરિમાને જે ખંડિત કરવાનું રાજકોટ મહાનગરપાલિકાએ કામ કર્યું છે અને એના વિરોધમાં બાબાસાહેબ આંબેડકર અસ્મિતા મંચ દ્વારા જે ધરણાનો કાર્યક્રમ છે, એ ધરણાના કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત મહાસંઘના સંયોજક તરીકે અને સહસંયોજક તરીકે અને રાષ્ટ્રીય દલિત મહાસંઘના પ્રદેશના અધ્યક્ષ લાલજીભાઈ સોલંકી, અમારા સંયુક્તનો નિર્ણય છે કે આ આંદોલનને સહકાર આપવો. આંદોલનને સહકાર એટલા માટે આપવો કે જે જગ્યાએ બ્રિજ બની રહ્યો છે એ બ્રિજ એટલો કન્જેસ્ટેડ બ્રિજ થવાનો છે કે ત્યાંથી ટ્રાફિક, નીચે પણ ટ્રાફિક ફૂલ થવાનો, જમા થવાનો, ઉપર પણ ટ્રાફિક જમા થવાનો. જે રીતે કેકેવી હોલનો બ્રિજના પૈસા કરપ્શનમાં ગયા અને અહીંયા કોઈ વ્યવસ્થા નથી, ગોંડલ રોડની બ્રિજની આ પરિસ્થિતિ જોઈ શકો, આ ભગવતીપુરાના બ્રિજની પરિસ્થિતિ જોઈ શકો, તો આ લોકો બ્રિજ માત્ર ભ્રષ્ટાચાર માટે જ બનાવે છે, રાજકોટની પ્રજાની સુખાકારી માટે નથી બનાવતા એવું પ્રતિષ્ઠિત થાય. આપ અમદાવાદના બ્રિજ જોઉં તો અમદાવાદના બ્રિજોમાં લોકોને ફાયદા છે, રાજકોટના બ્રિજ જો તો ભ્રષ્ટાચારીઓને ફાયદા છે, એ ટાઈપના આખા બ્રિજ બની રહ્યા છે. એની વધતી વધીને હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબની પ્રતિમા પાસે જે બ્રિજ બની રહ્યો છે એ બ્રિજ બાબા સાહેબની પ્રતિમાના અડીન બની રહ્યો છે, જેના કારણે ભવિષ્યમાં કોઈ ટીખળ કરનાર તત્વો, અસામાજિક તત્વો, આપણે જોઈએ છીએ કે આજકાલ રાજકારણ કેવું થઈ ગયું, બે કોમ વચ્ચે લડાવવાના અને મત લેવાના, સવર્ણોને દલિતોને લડાવવાના અને મત લેવાના, પુલવામામાં આપણા શહીદો શહીદ થતા હોય અને એમાં પોતાના ફોટા મૂકી અને એમાં મત લેવાના, જ્યારે આ ટાઈપનું જ્ઞાતિવાદી કોમવાદી રાજકારણ આ દેશમાં ચાલી રહ્યું છે, એવા ટાઈમમાં બાબા સાહેબની પ્રતિમાને કોઈ નુકસાન કરે, કોઈ ટીખળ કરે અને દલિતોને સવર્ણો વચ્ચે ઘર્ષણ થાય એવું ન થાય એના માટે આ મિત્રો જે આંદોલન કરી રહ્યા છે, એમાં એમની જે માંગણીઓ છે કે આ બ્રિજ ત્યાંથી દૂર બનવો જોઈએ અથવા બાબા સાહેબની પ્રતિમાની ગરિમા જળવાઈ રહે એ ટાઈપનો બ્રિજ બનવો જોઈએ એવી કમિશનર ખાતરી આપે, અને આ તમામ એ લોકોની માંગણી સાથે અમે લોકો સહમત છીએ. જો કમિશનર આ લોકોની માંગણીને સ્વીકારશે તો સારું છે, અને નહીં સ્વીકારે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતના તમામ દલિત એનજીઓ, તમામ દલિત રાજકીય પાર્ટીઓ અને બાબા સાહેબને માનનારી રાજકીય પાર્ટીઓના લોકોને એકત્રિત કરી આ આંદોલન સામૂહિક આંદોલન બનાવવામાં આવશે. ગુજરાત આખામાં વાત લઈ જવામાં આવશે, ગુજરાતની બહાર વાત લઈ જવામાં આવશે કે બાબા સાહેબના નામના સ્મારક તો બને છે પણ બાબા સાહેબ આંબેડકરની અસ્મિતા જાળવવી એ આ સરકારને જરા પણ પરવડતી નથી. આ ટાઈપના આ મિત્રોના આંદોલન, ભાઈ શ્રી ઇન્દ્રજીતભાઈ પરમાર, ભાઈ શ્રી દેવદાનભાઈ મુછડિયા, આ લોકોએ જે આંદોલન ચલાવ્યું એને અમારા તમામ લોકોનું, તમામ સમાજનું સંગઠનને અમારું શું કહેવાય ટેકો છે અને અમે આ ટેકો જાહેર કરવા આવ્યા છીએ. એ જ રીતે વાલ્મીક સમાજના મિત્રો પોતાની માંગણીઓ લઈને બેઠા છે, એમને પણ અમારો ટેકો છે અને એમની પણ માંગણીઓ આખા ગુજરાતમાં મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની, તો ભારતીય જનતા પાર્ટીને વાલ્મીક સમાજે ખોબા ભરી ભરી મત આપ્યા છે, તો આજે જ્યારે એના ઘરનો એને રોજીરોટીનો સવાલ છે ત્યારે વિજયભાઈ રૂપાણી કેમ મોઢું ફેરવી લે છે એ પણ એક પ્રશ્ન છે. એ લોકોના આંદોલનને પણ અમારો ટેકો છે. ઇબ્રાહીમ ખોખર સાથે જવીદ ગુર્જર, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ એસટીના પડદા થંભી જતા હાલમાં લગ્ન સરાના દિવસો હોય અનેક જાનૈયાઓ પણ મુશ્કેલીમાં મૂકવાનો વખત આવ્યો છે. વરરાજાની જાન લઈને જનારા જાનૈયાઓ એ ખાનગી વાહનો શોધવા મજબૂર પડ્યું છે. તેમ છતાં પણ હડતાલથી આ અસરના ભાગરૂપે ખાનગી વાહનો પણ જાનૈયાઓને નસીબ નહોતા થઈ રહ્યા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ મોડી રાત્રિથી એસટી બસોના પૈડા થંભી ચૂક્યા છે અને હડતાલની અસરના કારણે લોકોએ પારાવાર સમસ્યાઓ ભોગવવાની નોબત આવી છે. વિદ્યાર્થીઓથી લઈને નોકરિયાતો અને આમ લોકો તો પરેશાન હતા, પરંતુ જીવનરથની શરૂઆત કરવા જઈ રહેલા વરરાજાઓએ પણ પોતાના લગ્ન ફીકા પડ્યા હોવાનું અનુભવવું પડ્યું હતું. કારણ કે સવારે જ્યારે વાજતે ગાજતે જાન લઈને જવાના શુભ મુહૂર્તે જાણે કે એસટીની જ બસ જ ઘર આંગણે નહીં આવતા આખરે વરરાજાએ કાં તો મોડા જાન જોડવી પડી, કાં તો વરરાજાએ વગર જાને પરણવા જવું પડ્યું અને જાનૈયાઓએ વરરાજાની પાછળ ખાનગી વાહનો શોધી શોધીને લગ્ન સ્થળે પહોંચવાની નોબત આવી હતી. આવી જ રીતે જાન જોડનારા મોડાસાના એક વરરાજા અને તેમના લગ્નની જાનના જાનૈયાઓ મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓ હડતાલિયા એસટી કર્મચારીઓએ ઊભી કરેલી ઓચિંતી મુશ્કેલી સામે નારાજગી વર્તાવી હતી કે શુભ કાર્યોમાં અંતિમ સમયે જ આવી મુશ્કેલીના રસ્તા નીકળવા જોઈએ.
મોડાસા વિસ્તારની 6 જેટલી એસટી બસોને લગ્નની જાન માટે અગાઉથી બુક કરી હતી, જ્યારે હિંમતનગરમાં 2 બસો જાનૈયાઓ માટે બુક કરી હતી. મોડાસાની ટીંટોર, રંગપુર, ખલીકપુર અને ધનસુરાની લગ્નની જાન માટે એસટી બસો બુક કરાયેલી હતી, પરંતુ ક્યાંક વાટ જોતા જાનૈયાઓને ત્યાં જ સવારે બસ ન પહોંચતા તો ક્યાંક ગઈકાલે મોડી રાત્રે જ મોડી સાંજે જાનૈયાઓ માટે બસ બુક કરનારને ડિપોઝિટની રકમ પરત કરી દઈને એસટીના કર્મચારીઓએ ખેદ વ્યક્ત કર્યો. પણ આગળના દિવસે જ બસ નહીં મળવાનું જાણ થતાં હવે જાન માટે વાહનની વ્યવસ્થા કરવી જ ક્યાંથી તે સવાલનો જવાબ જ લગ્ન યોજનારાઓ માટે મળતો નહોતો અને આખરે મોડા મોડા લગ્ન નિપટાવવાનો વખત આવ્યો. જો કે આ મામલે એસટી કર્મચારીઓએ યુનિયનને પણ આવી સમસ્યા સર્જવાના લઈને ક્ષમા માંગી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભણ ગામ નજીક ટેમ્પો પરથી મારતા એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય 11 વધુ મહિલાઓને સારવાર અર્થે સરદાર હોસ્પિટલ ખસેડાયા હતા. ટેમ્પોમાં સાપ નીકળતા ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા આખી ઘટના બની હતી. અત્યાર સુધી માર્ગ અકસ્માતોમાં સામસામે વાહન ભટકાઈની અકસ્માતો થવાના અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે, પરંતુ સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં એક એવો અકસ્માત સર્જાયો કે સૌ વિચારતા રહી ગયા. તો જાણીએ કે એવો અકસ્માત બારડોલી તાલુકાના સરભણ ગામે બપોરના સમયે સર્જાયો હતો. મહિલાઓ ભરેલ પિકઅપ ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે ટેમ્પોમાં અચાનક સાપ જોવા મળ્યો અને ચાલકની નજર સાપ ઉપર પડતા ગભરાઈ જતા સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને ટેમ્પો પલટી મારી ગયો. ટેમ્પો પલટી મારી જતાં ટેમ્પોમાં સવાર મહિલાઓ પૈકી એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 11 જેટલી મહિલાઓને નાની મોટી ઈજા થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો થકી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવી. હાલ તમામ મહિલાઓ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહી છે. જોકે તમામ મહિલાઓ બપોરના સમયે બારડોલી તાલુકાના અમાલસાડી ગામેથી વાંકાનેર ગામે બેસણામાં જઈ રહ્યા હતા અને ત્યાં જતા સમયે દુર્ઘટના બનવા પામી હતી. મેહુલ ગોસ્વામી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, બારડોલી. પંથરી નજીક બોડકા સ્વામીના ખાતે વીજ વાયર પડતા 4 ભેંસના મોત નિપજ્યા હતા. જૂનાગઢના વંથલી તાલુકા નજીક બોડકા સ્વામીના ખાતે વીજ વાયર પડતા 4 ભેંસના મોત નિપજતા અને રાટી વ્યાપી ગઈ હતી. આ અંગે વધુ વિગતો જોઈએ તો બોડકા સ્વામીના ખાતે રહેતા સાજણભાઈ ગઢવી પોતાની માલિકીની 4 ભેંસને લઈને બાજુમાં આવેલા આવેડામાં પાણી પીવડાવવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થતી 11 કેવી લાઇન પરથી જીવતો વાયર ભેંસો પર પડતા ઘટના સ્થળે જ ભેંસના મોત થયા હતા. 4 ભેંસની કિંમત અંદાજે 4 લાખ જેવી થતી હતી. તો આ અંગે વીજ કચેરીમાં ફોન કરવા છતાં કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો. ભેંસના માલિકે રોષની લાગણી વ્યક્ત કરી હતી. વીજ વાયરથી લોકોને કોઈ જાનહાનિ થતાં ટળી હતી, પણ આ ઘટનાથી આમ લોકોમાં પણ રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો ગીર સોમનાથના વડામથક વેરાવળ એસટી બસ સ્ટેન્ડ પાસે એસટી કર્મચારીઓએ રાજ્યવ્યાપી હડતાલ. વેરાવળમાં બધી જ એસટી બસોના પૈડા થુભાવી દેવામાં આવ્યા. હડતાલમાં જીપીએસ અને 7મા પગાર પંચ જેવી માંગણીઓ રજૂ કરવામાં આવી. વેરાવળમાં એસટી ડ્રાઈવરો અને કંડક્ટરોએ પડતર માંગણીઓ જેવી કે જીપીએસના માનસિક 7મા પગાર પંચ, રિપીટ 7મા પગાર પંચ સહિતના મુદ્દા બાબતે આજે કર્મચારી દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર આપીને સંકલન સમિતિને રજૂઆત કરી હતી અને ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા બીડી રબારી સાહેબ દ્વારા જણાવાયું હતું કે એસટી નિગમ દ્વારા મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરીએ છીએ. વહેલી તકે સુખાકારી નિર્ણય આવે અને વહેલી તકે બસ સેવા શરૂ કરવા અમારા પ્રયાસ છે. વેરાવળ એસટી ડેપો સંગઠન સમિતિ દ્વારા તેઓના પડતર પ્રશ્નોને લઈને આંદોલન કર્યું છે. તેના પડતર પ્રશ્નને લઈને સકારાત્મક રીતે આંદોલન શરૂ કર્યું છે. તેમની અલગ માંગણીઓ પૈકી 7મું પગાર પંચની વાત ઉચ્ચ કક્ષાએ સમાધાનના મુદ્દાઓ અમે મૂકેલા છે. યોગ્ય રીતે સકારાત્મક નિર્ણય આવે તે માટે તંત્રને લેખિતમાં જાણ કરેલ છે અને અમને આશા છે કે વહેલી તકે અમારી જરૂરિયાતો પૂરી થશે. સંકલન સમિતિ જિંદાબાદ. સંકલન સમિતિ જિંદાબાદ. સરકાર તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. સરકાર તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. સરકાર તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. છેત્રી ગયા ભાઈ, છેત્રી ગયા, મારા હાડા છેત્રી ગયા. ભારત માતા કી જય, વંદે માતરમ. આજ રોજ અમારા એસટી કર્મચારી સંકલન સમિતિ તરફથી તારીખ 21/2019 ના રોજ
જે માસિયલનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે તે અંતર્ગત અમારા એસટી કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો જેવા કે સાતમું પગાર પંચ, આશ્રિતોને નોકરીમાં લેવા, અધિકારીઓની હિટલરશાહીથી જે કર્મચારીઓને ચાર સીટો અપાયેલા છે ખોટી રીતે બદલીઓ કરી છે તેમને મૂળ જગ્યાએ પરત મૂકી દેવા, ખાનગીકરણ બંધ કરવું વગેરે વગેરે જે પ્રશ્નો છે, અને આ એસટીમાં જે લોંગ રૂટની ગાડીઓ છે એમાં જીપીએસ સિસ્ટમ લગાવી અને તેનો બીડી લબારી ડેપો મેનેજર વેરાવળ. એસટી નિગમના માન્ય સંગઠનોની સંકલન સમિતિ દ્વારા તેઓના પડતર પ્રશ્નો બાબતે પત્રિકા વહીવટને સુપ્રત કરી હડતાલ અને આંદોલન કાર્યક્રમો આપ્યા છે. જે અન્વયે માન્ય સંગઠનોના પ્રશ્નો બાબતે વહીવટ સાથે સકારાત્મક રીતે સમાધાનના પ્રયત્નો ચાલુ છે અને અલગ અલગ માંગણીઓ પૈકી મુખ્ય માંગણી સાતમા પગાર પંચ તેમજ અન્ય વહીવટી પ્રશ્નોને લગતા બાબતોએ ઉચ્ચ કક્ષાએ અને વહીવટી કક્ષાએ સમાધાનના પૂરતા પ્રયત્નો ચાલુ છે અને તેનો સકારાત્મક રીતે નિરાકરણ લાવવા વહીવટ પૂરતી રીતે પ્રયત્નશીલ છે અને આજરોજ હડતાલ સબબ સંચાલન બંધ રહેવા પામે છે. તે અન્વયે વહેલી તકે સમાધાનકારી વહીવટ વલણ અપનાવી જે કે નિરાકરણ લાવવાના પૂરતા પ્રયત્નો ચાલુ છે. વિજય જોટવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.